હેલો एवरीवन गुड ગુડ टू ऑल ऑफ ઓફ યુ કેમ છો એકદમ મજામાં બોલે તો ગુજરાતી લોકો શું કરી રહ્યા છે કેવી વાતો કરે છે તો ચાલો ફટાફટ ફટાફટ આપણું જે કોમેન્ટ બોક્સ છે કોમેન્ટ બોક્સ ને મસ્ત મજાની સ્માઈલીથી ભરી દો જે પણ નવા વિદ્યાર્થીઓ આવે એમનું સ્વાગત સ્માઇલીથી થાય એ માટે એમને આ જે કોમેન્ટ બોક્સ છે કોમેન્ટ બોક્સ ને મસ્ત મજાની સ્માઇલીથી ભરી દો એમને ફિલ કરી દો ચાલો જલ્દી પછી આપણે લેક્ચરની શરૂઆત કરીએ આપણે શુભ આજનો જે શુભ લેકચર છે એ શુભ લેકચરની આપણે આજે શરૂઆત કરીશું હાલો મેમ હા ભાઈ હાલો કેમ છો હા હા હાલો

તમે નોટબુકમાં મસ્ત મજાના સારા અક્ષર તમે એને લખી નાખો ને પછી એને જોયા જ કરો જોયા જ કરો તો એમ ન થાય એને તૈયાર કરવી પડે એને તૈયારી તમે કરી હોય તો આઈએમપી કામમાં આવે એટલે એ ખાલી મારી આઈએમપી નહીં પરંતુ તમારી તૈયારી પણ અહીંયા શું આવી છે કામમાં આવી છે ઓ ગુજરાતી લોકો ભાઈ મોજે ગુજરાતી ઉનાળાની સીઝન આવી છે યુ આર સો બ્યુટીફુલ ઓ બાપ રે થેન્ક યુ સો મચ હાય ગુરુજી હાય ભટ રુદ્ર ગુરુજી ગુરુજી કેવા વાળો એક જ સ્ટુડન્ટ ઉનાળો કેવો જાય છે જોકે અત્યારે તો ઉનાળાના સિઝનમાં ચોમાસા જેવું વાતાવરણ થઈ ગયું છે તો તમારો 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 નહીં તમારો ઉનાળો જે છે ઉનાળો કેવો જાય છે મસ્ત જોરદાર ઓકે ટી એમ મિર્સ જે છે ને એમ કહે છે કે મેમ છે ને બિનલ મેમ બહુ મસ્ત છે હા એ તો બહુ મસ્ત છે હું પણ એમની ફેન છું રિયલી ખરેખર રિયલી હાય ટીચર હાય ખુશી ધારા હાય ભરત હાય સેજલ હલો કેમ છો ભાઈ એકદમ મજામાં હું તો તમને પૂછું છું કેમ છો તમે કયા ગામના છો હું અત્યારે તો ફિલહાલ તો અત્યારે સુરત છે અને આમ ગામ જોવા જઈએ તો અમરેલી બાજુનું અમારું ગામ મજામાં મજામાં ને હા એકદમ મેમ જોરથી બોલો તમારા કાનના પડદા ફાટી ગયા તો એટલે એટલું બધું જોરથી બોલાય ખરા ન બોલાય કેમ છો મેમ એકદમ મજામાં બળિયા જોરદાર ગુજરાતીઓને શું શું કહેવાય ગુજરાતીઓને શું ટેન્શન હોય કાંઈ ટેન્શન ન હોય હોય તેને પાંચ દસ મિનિટ ટેન્શન લે બાકી એ મોજે મોજ મોજે દરિયો માન મર્યાદા મોભો આપણી આ ભૂમિમાં કંઈક ખાસ છે આવું આકાશ ત્રિવેદીનું સરસ મજાનું ગીત છે એકવાર એમનું ગીત સાંભળજો ઉનાળા સિઝનનું એક ગીત એમણે આકાશ ત્રિવેદીએ લખેલ ગાયેલું છે જોકે લખેલું નથી એમણે ગાયેલું છે મસ્ત હલો ટીચર હેલો આઈ એમ પૂજા હાય પૂજા ચાલ તો આજના સેશનની શરૂઆત કરીએ

પહેલી જે બુક છે એ તમારી ચોપડી જેને તમે ચોપડી કહો છો ક્લાસ દરમિયાન બેઠા કોઈ પણ શિક્ષક અંદર આવે એટલે એમ ચોપડી કાઢો ત્યારે આપણે ચોપડી કાઢીએ ત્યાં સુધી આપણે ચોપડી કાઢી ન હોય અને જોઈ લો મોટા ભાગનો કોમન હોય અત્યાર સુધી તો શું કહેતા આપણે કઈ ત્યાં ચોપડી કાઢે ત્યાં સુધી તો કોઈએ કાંઈ ચોપડા કાઢવાના જ નહીં ને હાથ જ નહીં લગાવે આવો ડાયલોગ તમે ક્યાંક ને ક્યાંક તમારી સ્કૂલમાં સાંભળ્યો હશે ત્યાર પછી ક્યાં હતા આપણે હા ચોપડી ત્યાર પછી બીજો ટોપિક છે ગ્રામ

એટલે તમે એમ કહેતા કે રાજેશ અવાજ કરી શકે નહીં અહીંયા માત્ર ને માત્ર તમારા મેમ અવાજ કરી શકે બીજું કોઈ નહીં ઓકે ચાલો મને સ્કેલ મારશે હાથ પર એવું તો બધું ગયું હવે ચાલો ઓનલાઈન છે સારું છે આગળ જઈએ તો બ્લેક બક આપણે જોવાના છીએ બ્લેક બક હવે બ્લેક બક છે પરંતુ બ્લેક બક એક પ્રાણીનું નામ છે અને એ પ્રાણીને ગુજરાતીમાં કહેવાય કાળિયાર કળિયુગ નહીં કાળિયાર જો એમનું પાછું મેચ એ થાય કળિયુગ પાછળ ખાલી રસ એની જગ્યાએ શું આવી જાય ગ કળિયુગ ના આપણે કાળિયાર લેવાનું છે ઇઝ ફાસ્ટેસ્ટ કાળિયાર જે છે ને એ પહેલાનું જે પોસ્ટર સ્ટેમ્પ પોસ્ટર જે સ્ટેમ્પ એટલે કે પોસ્ટર પોસ્ટર પોસ્ટ કરીએ ત્યારે ખબર એટલે એવી એક ટિકડી લગાવવાની હોય ટિકડી હા તો એ ટિકડી ઉપર પહેલા બ્લેક બકનું સિંહા હતો હવે નથી પહેલા હતો તો બ્લેકબગ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એટલે કે ઝડપી ફાસ્ટેસ્ટ એટલે શું થાય સૌથી ઝડપી ઓફ ઓલ ધ એન્ટેલોપ એટલે કે બધા હરણોમાં આ બ્લેકબગ જે છે એ સૌથી ઝડપી દોડનારું પ્રાણી છે ત્યાર પછી ઈટ ઇઝ ફાઉન્ડ તે શોધાય આવે છે મેઇનલી મુખ્યત્વે ઇન ઇન્ડિયા એટલે કે ભારતમાં તે મુખ્યત્વે ભારતમાં શોધાય આવે છે બટ ઓલસો ઇન પાર્ટ ઓફ પાકિસ્તાન સાથે સાથે પાકિસ્તાન નેપાલ સમ અધર કન્ટ્રી બીજા 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 જે દેશો છે દેશોમાં પણ મળી આવે છે ઇન ઇન્ડિયા ઇટ ઇઝ ફાઉન્ડ મેઇનલી ઇન મહારાષ્ટ્ર મહારાષ્ટ્રમાં ઓરિસ્સામાં પંજાબમાં રાજસ્થાનમાં હરિયાણામાં ગુજરાતમાં આંધ્રપ્રદેશમાં તમિલનાડુ એન્ડ કર્ણાટકા ભારતમાં આટલા આટલા જે નામ લખેલા છે ને એ આપણે ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રમાં કાળિયાર જોવા મળે છે શું જોવા મળે છે સૌરાષ્ટ્રમાં કાળિયાર જોવા મળે છે અત્યારે સૌરાષ્ટ્ર ગુજરાતમાં જોવા મળે છે પૂછો કે સૌરાષ્ટ્ર આપણા ગુજરાતમાં જોવા મળે છે પૂછો કેમ કેમ ખાલી એક જ સીઝનમાં સૌરાષ્ટ્ર આપણા ગુજરાતમાં જોવા મળે એ પણ કેરીની સીઝનને કેરીની સીઝનને કારણે ઓલા ખોખા પર લખેલું હોય સૌરાષ્ટ્રની સૌરાષ્ટ્રની કેરી આવે સૌરાષ્ટ્રની નો આવે આઈ થિંક હો મને એ નથી ખબર એ આવે કે ન આવે હે આવે સૌરાષ્ટ્રની ક્યાંક ખોખામાં વાંચ્યું છે કે ભાઈ સૌરાષ્ટ્રનો આમ ને તેમને હા મેડમ આ રાજેશ તો હું મોબાઈલ લીધા વગર નો બેઠો છો હે રાજેશ વાળી પેલા તું તારે જો કાચમાં જો તું કઈ તું કઈ અલગ મોબાઈલ લીધા વગરનો બેઠો છે કે મોબાઈલ મોબાઈલ તને લઈને બેઠો છે કે તું મોબાઈલ ને લઈને બેઠો છે મોન મેમ તમે ક્યાં રહો છો અમે તો આમ જોવા જઈએ તો સુરતમાં રહીએ છીએ હા જૂનાગઢની કેરી જૂનાગઢની કેરી બહુ પ્રખ્યાત છે ને કેરીની સિઝન આવી રહી છે વાહ ભાઈ વાહ કેરીની સિઝન આવે જઈએ ઇટ ઇઝ ઓરિજિનલી હેબિટેટ હેબિટેટ એટલે કે વસવાટ કરે છે રહે છે હેબિટેટ એટલે શું થાય ટેવાયેલું છે નહીં પરંતુ વસવાટ કરે છે કહા પે એ વસવાટ કરાય તો એઝ ઓપન પ્લેન એટલે કે ખુલ્લા મેદાનમાં એ કેવા મેદાનમાં પ્રવાસ કરી સોરી વસવાટ કરે છે પ્રવાસ નહીં વસવાટ મું નહીં મેદાનના તમે વાતો કરો મને યાર અહીંયા મન ભૂલાઈ જાય છે તો શું કહે છે કે તે જે છે એ ખુલ્લા મેદાનમાં વસવાટ કરે છે નોટ ડેન્સ જંગલ

મને કેરી બહુ ઓછી ભાવે વધારે પડતી ન ભાવે કહેવાય ને કે આમ બધા રોટલી જગ્યાએ ત્રણ ચાર કેરી દાબી જાય ઘોળી ઘોળીને પી જાય એમ નઈ આપણે તંતર એક કેરી થી તો મેમ હા તમને જોઈન લાગે જ છે મને રાજાપુરી હોય તો રાજાપુરી આખી ખાઈ જાય મોટી હોય ને મોટી તો એ આખી વહી જાય ચાલો આગળ જોઈએ લેટ્સ નો સમથિંગ અબાઉટ ધ બ્લેક નેશનલ પાર્ક એટ વેળાવદલ લેટ્સ નો ચાલો આપણે જાણીએ સમથિંગ એટલે કે કંઈક નેશનલ 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 પાર્ક જે છે ને એમના વિશે આપણે થોડું ઘણું જાણીએ જાણીએ તો તો ચાલો ઇન ભાવનગર ડિસ્ટ્રિક્ટ ભારતમાં ગુજરાત રાજ્યમાં ભાવનગર જિલ્લામાં સ્થપાયેલું આ વેળાવદરનું નેશનલ પાર્ક છે સમજાય ગયું હા એમ

ધ પાર્ક અને એ જે પાર્ક જે છે એ લોકેટેડ એટલે એટલે કે વિસ્તરેલું છે 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 અથવા અથવા તો તો આવેલું અબાવટ સેવન્ટી ટુ કિલોમીટર ફ્રોમ ધ ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર સિટી ઓફ ભાવનગર ભાવનગરના શહેરનું જે મુખ્ય હેડક્વાર્ટર હેડક્વાર્ટર એટલે કે મુખ્ય જે જિલ્લો છે એ મુખ્ય જિલ્લામાં એ બોતેર કિલોમીટરની આસપાસ અરાઉન્ડ એટલે શું થાય આસપાસ એ સપાયેલું છે એ વિસ્તરેલું છે લોકેટેડ એટલે કે સપાયેલું છે અથવા તો ત્યાં આવેલું છે અથવા તો ત્યાં વિસ્તરેલું છે ઓકે ડન અહીંયા સુધી મેડમ તમે બહુ ફની છો તો જેવા છોકડા એવા મેડમ પાવર ઓફ રોબોટ

સામાન્ય રીતે ચોમાસાને શિયાળા વચ્ચેનો જે સમય છે એ સમય જૂન ટુ માર્ચના એન્ડ સુધી ઇઝ અ ગુડ પીરિયડ એટલે કે સારો સમય કહેવાય ટુ સી ધ બ્લેક બગ એટલે કે કાળિયાને જોવા માટેનો એ સારો સમય કહેવાય ક્યારથી લઈને ક્યાં સુધી ચોમાસાથી લઈને શિયાળા સુધી અને આપણે મહિનામાં ગણવા જઈએ તો મહિનામાં કયો સમય કે મધ્ય જૂનથી લઈને માર્ચના અંત સુધીનો જેમ સમય છે એ સારો સમય કહેવાય આખું વર્ષ દરમિયાન ખુલ્લું રહે છે પરંતુ આ સમય સારો કહેવાય અને સૌથી શ્રેષ્ઠ સમય કયો કહેવાય બેસ્ટ ટાઈમ એટલે કે શ્રેષ્ઠ સમય કોને કહેવાય વિઝિટ એટલે કે મુલાકાત લેવાનો વેરાવદન નેશનલ પાર્ક વેરાવદન નેશનલ પાર્કની મુલાકાત લેવાનો ઇઝ અ ફ્રોમ ડિસેમ્બર ટુ માર્ચ ડિસેમ્બર થી માર્ચ માં લઈને ડિસેમ્બર થી લઈને માર્ચ સુધીનો જે સમય છે એ સૌથી વધારે શ્રેષ્ઠ માનવામાં આવે છે સૌથી વધારે સારો માનવામાં આવે છે કેમ કારણ કે મેની સ્પીસીઝ ઓફ માઇગ્રેટરી બર્ડ માઇગ્રેટરી બર્ડ્સ એટલે શું થાય

ત્રણ જાતિઓનો સમાવેશ થાય છે સ્થળાંતરિત પક્ષીઓમાં ત્યાર પછી લેસર ફ્લોરિકન લેસર ફ્લોરિકન સમાવેશ થાય છે નામ તો જો વિદેશી નામ ત્યાર બાદ ઈગલ આને તો આપણે ઓળખીએ છીએ આપણે આ તો આપણા પૂર્વજો છે દાદા કહેવાય દાદા વડ દાદા કહેવાય ત્યાર પછી આવે છે વાડર્સ એન્ડ મેની અધર વોટર બર્ડ્સ અરાઈવ ટુ સ્પેન્ડ વિન્ટર એટલે કે એમનો શિયાળો પસાર કરવા માટે અરાઈવ એટલે કે આવે છે પધારે છે આપડા આ ઇન્ડિયા શહેરમાં શહેર અથવા તો આપડા ગુજરાતમાં પધારે છે એટલે કહે છે કે ડિસેમ્બર થી લઈને માર્ચનો જે સમય છે એ શ્રેષ્ઠ સમય છે અને જૂનથી મધ્ય જૂનથી લઈને માર્ચ એન્ડ સુધીનો સમય સારો હશે પણ શ્રેષ્ઠ નથી કારણ કે ત્યાં પક્ષીઓ આવતા નથી એટલા માટે આપણી આજુબાજુ ઘણા પક્ષીઓ હોય છે પણ આપણે તો શું કેટલા કામ હોય નહીં જુઓ તો ખરા વિદ્યાર્થી હોય કે નાનું બાળક હોય નાના બાળકથી લઈને વિદ્યાર્થી વિદ્યાર્થી લઈને કોલેજ જતા છોકરાઓ અને કોલેજ જતા છોકરાઓથી લઈને આપણા મમ્મી પપ્પા અને મમ્મી પપ્પાથી લઈને આપણા દાદા દાદી દરેકે દરેક વ્યક્તિ પોતાની લાઈફમાં એટલા વ્યસ્ત છે ને એટલા વ્યસ્ત છે ને કે એમની પાસે આ જે આપણું કુદરત છે એ કુદરતને નિહાળવાનો સમય જ નથી મોટાને શું કામ હોય વડીલને ધોળા માથા થઈ ગયા હોય દાદાને શું કામ હોય તો દાદાને સત્સંગ કરવાનો હોય ગપાટા મારવાનો હોય એમાં ને એમાં એમનો સમય જતો રહે છે કુદરતને નિહાળવાનો એમની પાસે સમય નથી માથા ઉપર કેટલું ટેન્શન લઈને ફરે છે જ્યારે નાનું બાળક આપણે જોઈએ તો નાનું બાળક કઈક ને કઈક કઈક ને કઈક શીખવામાં કઈક ને કઈક તોડવામાં કઈક ને કઈક પરાક્રમ કરવામાં વ્યસ્ત હોય છે એટલે એ પણ હા એ ક્યારે જોવે પક્ષીઓ ને પ્રાણીને ક્યારે જોવે જ્યારે મમ્મી પપ્પા ઘરમાંથી નવરા થાય અથવા આજુબાજુના કોઈ લોકો નવરા થાય ને એને તેડે જો બટા જો બટાલી ગાય આઈ ગાય આઈ જો ગાય આઈ ગાય આઈ જો પક્ષી જો કબૂતર તીતી ત્યારે બાળકનું ધ્યાન એ તીતી તરફ જાય ત્યારે બાળકનું ધ્યાન એ ગાય તરફ જાય ત્યાં સુધી નથી એ બાળકનું ધ્યાન એની તરફ જતું નથી એટલે જો બધા વ્યસ્ત છે નાનું બાળક એના પરાક્રમ કરવામાં વ્યસ્ત છે કઈક કાંડ કરવામાં આપણે કહીએ ને સારા કાંડ ખરાબ કાંડ ને એમાં શું કેવું તમારું હલો જો એમના માટે માત્ર ને માત્ર એક જ લાઈન ઓકે શું વેડર મતલબ પક્ષીનું નામ છે યાર વેડર્સ એટલે પક્ષીનું નામ છે એનું ગુજરાતી નહીં કરો અંગ્રેજી પક્ષી છે અંગ્રેજી પક્ષીનું અંગ્રેજી રહેવા દો ને એનું ગુજરાતી નહીં કરો ને ભાઈ મે ભઈલા ગુજરાતીમાં બધું ગુજરાતી નો કરાય હા જુઓ એક એમ કહે છે કે ભાઈ મે તો એમના જે આપણે કહીએ ને કે હા તો આપણે આગળ જવા દઈએ અપશબ્દ બોલે એના માટે એક જ માત્ર ને માત્ર એક જ સેન્ટેન્સ કે આલતું જલાલતું જો અછી વાત ના કરે વો ફાલતું આલતુ જલાલતું જો અછી વાત ના કરે વો ફાલતુ ત્યાર પછી આગળ જઈએ ભાવનગર એરપોર્ટ ઇઝ કનેક્ટેડ વિથ ધ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓફ મુંબઈ એન્ડ અહેમદાબાદ વિથ ડેલી ફ્લાઇટ ફ્રિકવન્સી ધ ક્લોઝેસ્ટ રેલવે સ્ટેશન ઇઝ એટ ધ ટાઉન ઓફ ડસા વિચ ઇઝ અબાઉટ ફિફ્ટી કિલોમીટર ફ્રોમ ધ પાર્ક ધ હિસ્ટોરિક ટાઉન ઓફ વલભીપુર ઇઝ અબાઉટ થર્ટી કિલોમીટર અવે આનું ગુજરાતી તમે એક વિડીયો અહીંયા અપલોડ કરેલો છે એમાં તમે જોઈ લેજો કંઈક તો આથી આપો ને ત્યાં તમે જોવા જજો મારે હું આ ત્યાં નહીં સમજાવ તો આપણે જઈએ એના પછીના પેરેગ્રાફ તરફ

સ્ટેચ એનિમલ ઓફ આંધ્રપ્રદેશ આંધ્રપ્રદેશનું રાષ્ટ્રીય રાજકીય પ્રાણી તરીકે તે જાહેર થયું છે એન્ડ અધર લોકલ નેમ્સ ફોર ધ સ્પીસીઝ ઇન્કલુડ કાલા હિરણ સાસિન ઈરાલાય માન કૃષ્ણ મૃગા ઇન કનાડા એન્ડ કાલ વિથ ઇન મરાઠી આ એમના નામ હતા સ્થાનિક નામ શું કીધું છે લોકલ નેમ્સ એટલે શું થશે એમના સ્થાનિક નામ જેમ કે આપણા પણ કેટલા પ્રકારના નામ હોય છે ઘરે જઈએ તો ઘરે આપણને બીજા નામથી બોલાવે ફ્રેન્ડ્સમાં જઈએ તો ફ્રેન્ડ્સમાં આપણને બીજા નામથી બોલાવે ક્લાસમાં આપણે કંઈક પરાક્રમ કર્યા હોય તો શિક્ષક આપણા નામ પાડે આપણે શિક્ષકના નામ પાડે તો શિક્ષકે આપણા નામ પાડે બરાબર છે એવી રીતે અલગ અલગ જગ્યાએ જેમ આપણા નામ પણ અલગ અલગ થતા જાય છે એવી રીતે અહીંયા પણ આ કાળિયાર જે છે કાળિયાનું નામ પણ અલગ અલગ રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં એમનું નામ અલગ અપાયેલું છે જેમનું દિશ અહીંયા તમારી સામે છે ત્યાર પછી નેક્સ્ટ પેરેગ્રાફ આપણે જોઈએ કેમ ફટાફટ કારણ કે આ આગળ આપણે રિવાઇઝ કરી ગયા છીએ આગળ આપણે જોઈ ગયા છીએ તો એકોર્ડિંગ ટુ ધ ઇન્ડિયન મેથોલોજી

એકોર્ડિંગ ટુ ગૌરપુર્કોર્ડિંગ ટુ ગરુડા પુરાણા ગરુડા પુરાણાના મતે એટલે કે મત અનુસાર ગરુડા પુરાણાનો જે મત છે એના અનુસાર કૃષ્ણ પ્રોસ્પરિટી એટલે શું થાય સમૃદ્ધિ થાય હાલો ગુજરાતી ભાઈઓ ને બહેનો શું થાય પ્રોસ્પરિટી એટલે શું થાય બહુ બીજું બોલ્યા ચલો હવે બોલો પ્રોસ્પરિટી એટલે શું થાય જરા કોઈ કેમ કે છે મેમ તમારે થોડુંક ઝાડું થવાની જરૂર છે મારે તો થવું જ છે હાલો તઈ

લેવલ પર લેવલ સ્તર સર કરતું ગયું છે અને એને કહેવાય મોટો માઉન્ટ એવરેસ્ટ કરી નાખ્યો છે એમાંથી આપણે બહાર આવી જવાનું છે નેવર જજ એની પર્સન એની વન એની એનિમલ ઓલ્સો કોઈ પણ પ્રાણીને પણ નહીં ચાલો આવી જવા અહીંયા શું સમૃદ્ધિ ઇન ધ એરિયા વેર ધે લીવ કે જ્યાં એ રહે છે જ્યાં એ રહે છે ત્યાં એ સમૃદ્ધિ લાવે છે શું લાવે છે સમૃદ્ધિ લાવે છે પ્રોસ્પરિટી મીન્સ શું થશે સમૃદ્ધિ ચાલો ત્યાર પછી આગળ જઈએ આપણે નેક્સ્ટ પેરેગ્રાફ તરફ જઈએ ધ બ્લેક બક ઇઝ ફેમસ ફોર સ્પાયરલ સ્પાઈ હવે આ નથી ચાલુ એટલે અહીંયા ધ્યાન આપજો ધ બ્લેક બક ઇઝ ફેમસ એટલે કે પ્રખ્યાત છે ફોર ઇટ સ્પેશિયલ એટલે કે તેના જે સ્પેશિયલ નથી સ્પાઈર છે આપણે સ્પાઈરલ કે સ્પાઈર રિંગ ઓલી આપણે પેમ્પલેટમાં સાઈડમાં સ્પાઈરલ આવે ચકડી 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 સ્પ્રિંગ આવે સ્પ્રિંગ હા એવું તો એનું જે છે હોન જે છે એમના જે શિંગડા જે છે શિંગડા કેવા છે ચક્રાકાર છે ચક્રા ચક્રી બનાવે એવી એન્ડ ધ યુ એટલે કે અલગ અલગ પ્રકારના શિંગડાઓ ઓફ ધ બ્લેક વિથ ટુ ટર્ન્સ એટલે કે અલગ અલગ પ્રકારના જે શિંગડાઓ કાળિયાના જે શીંગડાઓ હોય છે એ શિંગડાઓ એક થી ચાર ચક્રાકારમાં માં રિંગ થયેલા હોય આમ રિંગ એમની બનેલી હોય હમ ઓલો આવે ને હું આવે ઓલો વાવાઝોડું આવે ચાલો બોલો વિટોળો થાય શું કહેવાય એને શું કહેવાય એને એ શબ્દ ભૂલાઈ ગયો આપણને વંટોળું આવે છે મસ્ત ધૂળનું એવી રીતે એના ઉપર શું આવે ચક્રાકાર આવે અલગ અલગ પ્રકારના અલગ ને હોય કોઈકને ચાર હોય કોઈકને ત્રણ હોય કોઈકને એક હોય નાનું આમ તો શિંગડાનું ગચ્ચું હોય તો એને એક હોય એમ એવી રીતે ધે કેન બી એઝ લોંગ એઝ ટ્વેન્ટી એટ ઇંચ દે એટલે કે તે હોય શકે છે લોંગ એટલે કે લાંબો ટ્વેન્ટી એટ એટલે કે 28 ઇંચ લાંબો હોય છે ઇન ધ મેલ અને આપણે વાત વાત કરીએ કરીએ ને ને તો એનો અપર બોડી જે હોય છે ને કાળી હોય છે એન્ડ ધ બેલી અને એમનું જે પેટ હોય છે એમનો ઉપરનો જે ભાગ હોય છે એ કાળો હોય છે એન્ડ આઈ રીંગ એટલે કે તેની આંખોની જે રીંગ હોય જેમ કે આપણી આંખોની ફરતે પણ એક રીંગ હોય કોઈક ને હોય કોઈક ને ન હોય કોઈક ને હોય તો એ કાળી કાળી હોય રાતે બહુ મોબાઈલ ઘુમેડે અથવા તો બહુ પ્રકારનું ટેન્શન લેતું હોય એવું લેતા હોય ને એમને અહીંયા કાળા ધબ્બા પડી જાય એને એમ કહેવાય કાળા જો કાળા ઓલા પડી ગયા ઢાઘા પડી ગયા એમ ઓકે હા બસ એવી રીતે તો તો ક્યાં હતા આપણે અહીંયા કે ભાઈ એમની એમની જે જે રિંગ રિંગ છે 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 કેવી કેવી હોય હોય એમનું પેટ સફેદ હોય છે કાળું નથી હોતું કાળી ખાલી એમની શરીર ઉપરનો જે ભાગ હોય ને એ જ માત્ર કાળો હોય છે બાકી એમનું પેટ અને એમની આંખોની જે રિંગ છે એ કેવી છે દોળી છે ઓકે ત્યાર પછી આગળ જઈએ આપણે ધ લાઇટ બ્રાઉન ફિમેલ ઇઝ યુઝ્યુઅલી હોર્નલેસ લાઇટ બ્રાઉન ફિમેલ હવે આપણે માદાની વાત કરીએ તો એ જે હોય છે કેવી હોય છે લાઇટ બ્રાઉન હોય છે ઇઝ યુઝ્યુઅલી હોર્નલેસ એટલે કે શિંગડા વગરની હોય છે હવે તમે આ એક પાઠમાં કદાચ ભણી ગયા હશો અથવા તો ક્યાંક તમે બર્ડનો યુનિટ જ ભણ્યા હોય તો ત્યાં તમને જાણવા મળ્યું હશે કે આપણે પક્ષીઓ અને પ્રાણીઓની વાત કરીએ તો પક્ષીઓ અને પ્રાણીઓમાં કેવું હોય કે જે નર હોય એમનો જે રંગ હોય એ કેવો હોય છે ડાર્ક હોય છે કે જે આંખોમાં કોઈપણની આંખોમાં તરત આવી પડે દેખાય આવે એમ મતલબ તરત ધ્યાનમાં આવી જાય શિકારીની નજરમાં આવી જાય અને જે માદા હોય છે એ માદાનો જે રંગ હોય છે એ ફીકો હોય છે એનું રીઝન શું છે કે કોઈ પણ શિકારી હોય તો એ શિકારીની નજર માદા પર નહીં પહેલાં નર પર પડે કે જેથી કરીને નર એમનો શિકાર પહેલાં પડે બને અને પછી માદા બને મેમ એવું કેમ

इसलिए मैं चुप हूँ उसके सामने भोकना नहीं है उसकी तरह इसलिए मैं चुप हूँ बाकी तुम जो लो आगे जाइल चालू पे आप बहुत झगड़ो कर अः कारण के અહીંયા થોડું કામ કરે આપણે આપણે બ્લેકબક બ્લેકબક કે સામાન્ય રીતે રોમ એટલે કે ભટકતું રહેશે ક્યાં ભટકતું રહેશે ઓન ધ પ્લેન્સ એટલે કે મેદાનમાં ઇન હર્ડ ઓફ ફિફ્ટી ટુ ટ્વેન્ટી એલિમેન્ટ વિથ વન મેલ લીડર એક જે નર વડા હોય છે ને નર વડા એ વડાની સાથે પંદર થી વીસ વીસ પ્રાણીઓનું જે ટોળું હોય છે એ ખુલ્લા મેદાનમાં ભટકતું રહેતું હોય એક સાથે ભટકતું રહેતું હોય ભૂખ લાગે ત્યારે ખાતા જાય બાકી આટા મારતા જાય ત્યાર પછી આગળ જઈએ ઓન ધ એપ ઓપન પ્લેન જે ખુલ્લું મેદાન છે ત્યાં ધ બ્લેક ઇઝ વન ઓફ ધ ફાસ્ટેસ્ટ એનિમલ એન્ડ કેન આઉટ રન મોસ્ટ પ્રિડેટર્સ ઓવર લોંગ ડિસ્ટન્સીસ બ્લેક બક જે છે સૌથી ઝડપથી દોડનારું પ્રાણી છે એન્ડ અને can our run એટલે કે દોડી શકે છે મોસ્ટ પ્રિડેટર્સ એટલે કે મોસ્ટ પ્રિડેટર્સ એટલે કે જે શિકારીઓ હોય ને મુખ્ય શિકારીઓ એના કરતાં પણ વધારે ઝડપથી દોડી શકે છે ઓવર લોંગ ડિસ્ટન્સ એટલે કે લાંબુ અંતર કાપી શકે છે જ્યારે શિકારી એમનો શિકાર કરવા આવે ને ત્યારે એના કરતાં પણ એ લાંબુ અંતર કાપી શકે છે ઈટ કેન રન એટ એમપીએચ વેન નેસેસરી જ્યારે જરૂર પડે ને ત્યારે એ 80 માઈલ

ચાલો અહીંયા સુધી ફાઈનલી કોઈને કોઈ ક્વેશ્ચન નથી કોઈ જ પ્રકારના સવાલ જવાબ નહીં તો કરો એમ મતલબમાં

એમની સામે આપણે એક શબ્દ પણ નથી બોલવાનો પણ તમારે પોઝિટિવિટીને એટલી ફેલાવવાની છે ને કે નેગેટિવિટી ઓટોમેટિક રિમૂવ થઈ જાય નેગેટિવિટીને રિમૂવ કરવાનો માત્ર ને માત્ર એક જ છે સોલ્યુશન છે અને એ એક સોલ્યુશન છે સ્પ્રેડ યોર પોઝિટિવિટી બિકોઝ ઓફ પોઝિટિવિટી નેગેટિવિટી ઓલ્સો પ્રોહેબિટ એના પર પ્રતિબિંબ પ્રતિબંધ લખી જશે ઓકે ક્યારેક ગમે સોંગ જયારે આપણને એમ થાય કે ભાઈ આજે ગીત ગાવ છે ત્યારે શું ગાઈ લઈએ એમાં હું ને એમ યસ we have a power we we have a power to stop anyone anywhere anytime thank you jayati thank you jayati bhat thank you very much હવે પછી આપણે આગળના ટોપિકને કન્ટિન્યુ કરીએ ત્યાર પછી જોઈએ ધ બ્લેક બગ ઇઝ અ હરબિવર હરબિવર એટલે કે શું છે શાકાહારી છે ઘાસાહારી છે ઘાસ ખાય છે ઘાસફૂસ ખાય છે એવું થાય મેમ ખરેખર એવું થાય કે હરબી વરસ એટલે શાકાહારી થાય તમે એમ જોવા જાવ તો હા ને એમ જોવા જાવ તો ના તો હરબી વરસ એટલે શું થાય શાકાહારી થાય કે બગ જે છે શુદ્ધ શાકાહારી છે इट लिव्स ऑन ग्रास ते घास पर रहे छे प्लांट्स પર જીવતા રહે છે મતલબ એ ખાય છે એમ અને ફ્લાવર્સ ફૂલો ખાય ફ્રુટ્સ ફળો ખાય છે ધ મેક્સિમમ લેસ ધેન રેકોર્ડेड રેકોર્ડेड એટલે કે નોંધાય છે અહીંયા રેકોર્ડ એટલે કે રેકોર્ડ નત કરાય પરંતુ અહીંયા નોંધાય છે ઇઝ અબાઉટ 60 યર એટલે કે 16 વર્ષ એમની ઉંમર નોંધાય છે કે સૌથી વધારે ને વધારે એમનો આયુષ્ય કેટલું છે 16 વર્ષનો છે ધ બ્લેક બક ઇઝ હન્ટેડ ફોર ઇટ્સ ફ્લેશ એન્ડ ઇટ્સ સ્કીન હન્ટેડ એટલે કે એમનો શિકાર થાય છે હન્ટેડ એટલે શું થાય છે અહીંયા ક્રિયાપદ તરીકે છે એટલા માટે એમનો શિકાર થાય છે એક મિનિટ અહીંયા ચેક ચાક થઈ ગઈ થોડીક આપણે એને રિમૂવ કરીને વ્યવસ્થિત લખી નાખીએ થોડુંક સારું લાગે તો એમનો શું થાય છે શિકાર થાય છે ફોર ઇટ્સ ફ્લેશ એન્ડ સ્કીન તેમની ફ્લેશ માટે તેમની ચરબી માટે એન્ડ તેની ચામડી અને સાથે સાથે તેમની ચામડી માટે પણ ઓલ ઇન્ડિયન લો સ્ટ્રીકલી ઓલ દો છતાં પણ ઇન્ડિયન લો સ્ટ્રીકલી ઇન્ડિયનના જે કાયદાઓ છે સ્ટ્રીકલી એટલે કે મજબૂત પ્રોહિબિટ્સ એટલે કે પ્રતિબંધ માટેના ધ હન્ટિંગ ઓફ ધીઝ ડેન્જર એટલે કે જેમાં આપણને કોઈ ખતરો નથી જે કોઈ પણ પ્રકારના જોખમી નથી આપણા માટે જોખમી નથી એવા એન્ડ ડેન્જર જે પ્રાણીઓ છે એ પ્રાણીઓના શિકાર પર મજબૂતાઈ રીતે પ્રતિબંધ મૂક્યો હોવા છતાં પણ ધો આપેલું છે એટલે છતાં પણ ધેર આર સ્ટીલ ઓકેશનલી ઇન્સિડન્ટ ઓફ પોચિંગ

Chalo, the natural habitat of the black buck is taken away by human beings for domesticated.

ડેડિકેટેડ એટલે કે પાલતુ પ્રાણી માટે ઓર બિલ્ડિંગ હાઉસીસ અને ઘર બનાવવા માટે આ જે કાળિયાના કુદરતી વસવાટ છે કુદરતી વસવાટને છીનવી લેવામાં આવ્યા છે ધેન લાઈક મોસ્ટ વાઇલ્ડ એનિમલ મોટા ભાગના જંગલી પ્રાણીઓ જે છે ધ બ્લેક બક ઇઝ ઇન પ્રિન્સિપલ પ્રોટેક્ટેડ ઇન ઇન્ડિયા બાય ધ વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ ઓફ 1972

You must have seen તમારે જોવું જોઈએ ધ બ્લેકબક કાળિયાને સોરી જોયું જ હશે અહીંયા અહીંયા હશે આવવું જોઈએ કારણ કે તમે જોયું હશે પોસ્ટલ સ્ટેમ્પ ઓફ ઇન્ડિયા ઇન્ડિયાના પોસ્ટલ સ્ટેમ્પ પર તમે આ બ્લેક બકને જોયું જ હશે બટ નાવ વિઝિટ પરંતુ હવે મુલાકાત લો સમડે એક દિવસ વેળાવદર બ્લેકબક નેશનલ પાર્ક વેળાવદર બ્લેકબક નેશનલ પાર્કની ની એકવાર મુલાકાત લો એન્ડ એન્જોય

તો સ્માઈલી આપી દો કે જેથી કરીને તમારી સ્માઈલ ને જોઈને પણ ખુશ થઈ જાય બરાબર હંમેશા તમે તમારા રસ્તામાં પ્રગતિ કરતા રહો એવી શુભેચ્છા સાથે આપણે આજની જે પણ લેકચર છે પૂરો કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માત્ર જય જય ગરુ ગુજરાત